નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. પૂજ્ય બ્રહ્મલીન સંત ધના બાપાનું ધન્ય કરે એવું સંભારણું અને સૂર્યશંકર ગોરની મુલાકાત. મિત્રો, આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમને તૃપ્તિ થાય. તમે સંત છો, મારો ઉપદેશ તમારે બાપા, તમારો જે છે ને એ બધું ભજન છે. તમારા તમારે બહુ તો જ્ઞાની કઈ જરૂર છે, કઈ વસ્તુ તમારા બધું ભજન છે બધું, તો ગોતમાં ઘણી ગરમી નથી. મને કંઈ બોલાવવાની જરૂર નથી. તમારા તો ભજન છે બધું, મારા બાપ એટલે સીતારામ સીતારામ કરવાનું છે અને સારા સારા કામ કરવાના છે. એવો ભાવથી આપણે જીવન જીવવાનું છે. કોઈ આત્માને દુભાવો નહીં એવું આપણે નેમ રાખવાનું છે. બધા મારા રામ નામ બધા છે. આપણે આવો ભાવ છે જીવન જીવી, મારો રામ એ તો બધી એને ખબર છે કે આને શું જોઈએ છે, આને શું કરવું છે. એ તો આવીને મોજ મૂકી જાય છે બધું. તમારા જેવા સંતોને દર્શન કરવા મૂકી દીધા, એનો પરવાર અને કોણ તમને કે અહીંયા આવજો. એ મારા બાપને દયા, અમારા બીજી પર દર્શન કરાયા બાપે, એને દયા. બાપાની મહાનતા છે, બાપાનું સંતપણું છે કે બાપાએ બહુ ઉત્તમ વાત કરી કે હું શું બોલું. ભજન કર્યા પછી માણસ શું બોલે, એનું ભજન જ બોલતું હોય છે, એનો પરમાત્મા સાથેનો નાતો જ બોલતો હોય છે, પરમાત્મા સાથેનો અનુબંધ જ બોલતો હોય છે. એટલે પરમાત્મા સાથે એકાકાર થયા છે એટલે એમનું મન નિર્મળ બન્યું હોય છે. અને નિર્મળ મનનો પુરાવો એ છે કે જગમાં વેરી મારે કોઈ નહીં, જો મન શીતળ હોય. આવા શીતળ મનના ધના બાપા આજે જાગતી જ્યોત જેને કહેવાય વાગણની, અહીં વાલબાઈ માના ભોયરે તપ કરે છે, ભજન કરે છે વર્ષોથી, અને એક જાગતી જ્યોત એમણે ઊભી કરી છે. અને એક ભજનાનંદી માણસો બાપા પાસે આવે અને બાપા પાસે ઠારકો લઈને જાય. અને સંત સિવાય આજ સંસારમાં તમને ઠારકો આપી કોણ શકે, કારણ કે શાંતિ સંત પમાડે અને આનંદ પરમાત્મા આપે. તો સંત ભજન કરતાં કરતાં એમ કહે કે હે ભાઈ, તું તારો રસ્તો ન મૂકજે, માર્ગ ન મૂકજે, તું કેળો ન મૂકજે. જો માર્ગ મૂકીશ, જો રસ્તો મૂકીશ તો તું ભૂલો પડીશ અને ભટકી જઈશ. તો સંસારમાંથી જીવ ભૂલો ન પડે, સંસારમાં જીવ ભટકી ન જાય, એના માટે પરમાત્મા કૃપા કરી અને આવા સંતોને આ સંસારમાં મોકલે છે. અને સંતોનું એક જ કામ છે, કબીર સાહેબે જેમ કીધું કે કબીર કહે કમાલ કો દો બાતાં શીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો કુછ દે. તો સંતો પરંપરાથી, ભારતના સંતો, ભારતના ઋષિમુનિઓ એ વિશ્વનું મંગલ, વિશ્વનું કલ્યાણ થાય એના માટે પોતે ભજન કરતા હોય છે. એનો એકમાત્ર ઉદ્દેશ હોય છે કે આ ધરતી ઉપર કોઈ જીવ દુઃખી ન થાય, કોઈ જીવ સંતાપમાં જીવે નહીં. તો અહીં વાગડ અને એમાંય બાદરગઢ, જે બાદરગઢની પંચતીર્થી કહેવાય છે, એવી પંચતીર્થીમાં એક ધામ એ વાલબાઈમાંનું ભોયરું છે. અને બાજુમાં વિથરોયો ડુંગર છે અને ધોરેશ્વર મહાદેવ છે અને ઝર ટપકેશ્વર છે. આવી પવિત્ર